નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ શૈરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની અંદર જે નવી સ્વાધીન પોથી આવેલી છે તેની અંદર ભાગ એકની અંદર જે એકમ છે સંસ્કૃતની અંદર ત્રીજું લેખનમ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે તો ચાલો જોઈએ ત્રણ એકમ તેમાં છે આપેલા શબ્દોનું લેખન કરવાનું વૃષભ મેસ નકુલ સ્થાલિકા ચટકા ઘટી કુંજિકા પુષ્પમ પુસ્તકમ અને ઉરકમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં કોમ્પ્યુટરાઈઝ લખેલા છે તે તમે પણ સરસ અક્ષરે સામેની બાજુ લખી દેવાના છે તમારે પણ ત્યાર પછી છે આપેલી પંક્તિનું અનુલેખન કરવાનું તસમે શ્રી ગુરુદેવ નમઃ નમસ્તે શારદે દેવી વિદ્યારંભ કરીશ્યામી પ્રસન્ના ભવ સર્વદા વક્રટુંદ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભ ગુરુદેવો માહેશ્વર તો આ જે છે તેને પણ મેં કોમ્પ્યુટરાઇઝ અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો તમે પણ સરસ અક્ષરે તમારે પણ લખી દેવાના છે અહીંયા કાંઈ બીજું કોઈ પણ પ્રકારનું નથી પ્રશ્ન ત્રીજો છે નીચેના વાક્યોનું અનુલેખન કરવાનું ભીત સશક ધાવતી સિંહ અપી ગચ્છ હતી પલાયન કરોતી આ રીતના જે અહીંયા દસે દસ વાક્યો આપેલા છે તે તમારે અનુલેખન કરવાનું છે જો અહીંયા મેં પણ સરસ રીતે કોમ્પ્યુટરાઈઝ કરેલા છે ત્યાર પછી જે તમારા શિક્ષકવાલી બોલે તે સંસ્કૃત શબ્દનું શ્રુતલેખન કરવાનું છે જે આ જગ્યા છે તેની અંદર તમારે કરવાનું છે તો ચાલો આપણે તે પણ લખીએ તો વિદ્યાલય પ્રતિદિનમ આગતીમ આરંભ પ્રાર્થના ખંડ વર્ગખંડ ક્રીડાંગણ ઉદ્યાનમ ઉત્તનમ અને પુસ્તકાલયે આ રીતના તમે દસ શબ્દો છે તે તમે લખી શકો છો બીજા પણ લખી શકાય જો વિદ્યાર્થી મિત્રો તમે મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર આવજો